ઇન્ટેલિજન્ટ જોક, એકદમ ઘોડા ઉપર ઊંધો બેઠો, ઘોડાને મોટું આ નહીં કરે, ફરીને બેઠો. એક ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો કાલે. મારું ગામ દ્વારકા. દ્વારકા બધા યાત્રા કરવા માટે આવે ને, એટલે ગોમતી નદીમાં સ્નાન કરી પવિત્ર થઈને પછી મંદિરમાં દર્શન કરવા જવાનો નિયમ છે. બેનો ગોમતી નદીમાં સ્નાન કરી એક લોટો પાણી રેડે, ગોમતીમાં નાહ્યા, નર્મદામાં નાહ્યા, તાપીમાં નાહ્યા, ગંગામાં નાહ્યા, જમનામાં નાહ્યા, સરયુમાં નાહ્યા, બ્રહ્મપુત્રમાં નાહ્યા, વિશ્વામિત્રીમાં નાહ્યા, વાત્રકમાં નાહ્યા, અંબિકામાં નાહ્યા, રૂપેણમાં નાહ્યા, મહીસાગરમાં નાહ્યા, ભાદરમાં નાહ્યા, શેત્રુંજીમાં નાહ્યા. દરેક નદીને પુણ્ય મળે. આ બાજુ ભાઈઓ નાહતા થઈ કે હર્ષદ મહેતામાં નાહ્યા, લક્ષ્મીચંદ ભગાજીમાં નાહ્યા, રજનીકાંત સ્વરૂપમાં નાહ્યા, યુરિયાકાંડમાં નાહ્યા, બોફોર્સમાં નાહ્યા, ઘાસચારામાં નાહ્યા, અમદાવાદની મધુપુરામાં નાહ્યા, વિસનગરની નાગરિકમાં નાહ્યા. નવરાવાળાની લાઈન લાગી, ડોલને ડબલા લઈને આંટા મારે છે. ક્યારે કોણ નવરાવી જાય કાંઈ નક્કી નહીં. ભગવાને કંઈક દીધા જેવા હોય ને, બનાવ્યા હોય ને, તો સ્વામિનારાયણ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં નાહી લેજો. નાહવા જેવું ઠેકાણું છે ભાઈ. મોટામાં મોટું દુનિયામાં દાન હોય તો વિદ્યાદાન છે, અને એ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કરે છે. મોટામાં મોટું દાન હોય તો વિદ્યાદાન. બીજી વાત, નિર્વ્યસની કોઈને કરવા હોય વ્યસન વગરનું તો એ સંતો કરે છે. વેપારીનો ખટકો મને એ સંતોના ઘણા આશીર્વાદ છે. હા, નિર્વ્યસની સંસ્થા આપણી સ્વામિનારાયણ. બીજી કોઈ સંતાનની ટીકા નથી કરતો ને વખાણી નથી કરતો, પણ સાચું જે દેખાય છે ને સ્વામીજી, એ અંદરથી બહાર નીકળ્યા વગર રહેતું જ નથી. બીજી વાત, પૈસા હાચવવાની જગ્યા બે. બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય. બેંકમાંથી કોક દી પાછા મળે. આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ. પણ હું બહેનોની વાતો લેતો નથી કોઈ દી, મારી મર્યાદા છે. પણ બે ચાર નાના નાના જે પ્રસંગો મારે કહેવા છે. હું ચોથા ધોરણમાં સ્કૂલમાં ભણતો ને ત્યારે સાહેબ મારા શિક્ષક હતા, એના બધું ચુનીલાલ ઊંચું જોઈને જ ભણાવે. અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં પહેલો પગ મૂક્યો, પછી એમણે શું કર્યું? મેં કીધું પછી બીજો પગ મૂક્યો. બોલ જીતુ, મહાત્મા ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો? તો સાલ વાંધો તો તું ગોદડામાં થયો હતો. બોલ જીતુ, ગંગા નદીમાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? લુગડા ખાઈ ઠાવે એ બાજુ. બોલ જીતુ, મોટા મોટી રાણી કઈ? ઉઘરાણી. હું પહેલેથી હાસ્ય કલાકાર છું બાળપણથી. સ્કૂલમાં ફ્રી પીરિયડ હોય ને એટલે સાહેબને ગોતવા આવે, જીતુ 35 મિનિટથી આવી જાજો. હા હા, એમાં હું હાસ્ય કલાકાર થઈ ગયો. સ્વામીજી દુનિયાના 19 દેશ ફરી આવ્યો. 19 દેશ દુનિયાના, દુનિયાના 19 દેશ ફરી આવ્યો. હા, માતા સરસ્વતીજી છે ને એ આખી દુનિયા ફેરવે છો. આમાં આપણું કાંઈ નહીં, ફક્ત મા સરસ્વતીના આશીર્વાદ, આપણી ગુજરાતી ભાષાના આશીર્વાદ. અમે આથી બોલીને આ બધા દાંત કાઢો, જેનું કારણ ગુજરાતી ભાષા. એક ભાઈ મને કહેતો હતો, વોટ મીનિંગ ઓફ હાઢુ ભાઈ? મેં કોઈ એક જ દુકાનેથી વારા પરથી છેતરાયેલા બે ગ્રાહકો. ઝીણી ઝીણી વાતો છે પણ મજા આવે આપણે. હા, એકલેથી હોહુદીમાં 9 કેટલી વખત આવે? એકવીસ ના આવે, ખોટું.
દવે સાહેબ ને પૂછવું છે, સાહેબ નવ વખત નો આવે, 91 માં આખી લાઈન આવે, તઈ પછી બધા ભેગા કરો, 20 હે તો બધા ભેગા બોલો, એમાં સમજાતું નથી ભાઈ. એ 20 આવે, ચાલો 20 આવે, બરોબર 20 આવે, 20 નવ 19 39 50 59 60 79 80 90 તો એ થઈ ગયા, 91 92 93 94 97 98 99 બે આવે, થઈ ગયા 20. ચાલો એબીસીડીમાં કેટલા અક્ષર આવે? 26 ના આવે, 4 જ આવે એબીસીડી. ઉભારી ઉભારી ઉભારી, ચા પીવાનો કાચનો પકડવાનો કપ હોય ને, ચા પીવાનો કપ કાચનો, એનું નાકું કઈ બાજુ આવે? ખોટું ખોટું ખોટું. બારની બાજુ આવે છે. અંદર તો ન જાય. ઉભારી ઉભારી ઉભારી, હા હેલો પ્રશ્ન. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશા છે, હે તો સૂર્યનારાયણ કઈ દિશામાં ઉગે? ખોટું ખોટું ખોટું. સૂર્યનારાયણ કોઈ દિવસ પૂર્વ દિશામાં ઉગતા નથી, જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ કહેવામાં આવે છે. ભાઈ સૂર્ય ઉગ્યા પછી પૂર્વ દિશા નક્કી થાય છે. સૂર્ય પૂર્વમુખ, જ્યાં સ્વામિનારાયણ સંતો વિચાર કરે ત્યાં ગુરુકુળ બની જાય. ભાઈ ગોવિંદ સ્વામી જમાડજો સરખી રીતે, હો ભૂખ લાગી છે. ચકા ચક ભાઈ, ભૂખ લાગે ને ભાઈ. એક તો હું આજે સોમવાર છે એટલે એક ટાઈમ જ કરું, એટલે બપોરે જમ્યો ન હોઉં, સાંજે જ પ્રસાદી લેવાની હોય, એટલે ઠાકોરજી આ મસ્તીને ખેંચીને જમાડવાના, સમજો. પણ જાજો ટાઈમ નથી લેવો, બે ત્રણ નાની નાની વાતો કરી દઉં. એક એક ભાઈ દરજીની દુકાન ગયો, પેન્ટની સિલાઈ કેટલી? 50 રૂપિયા. પાયજામાની તો 20 રૂપિયા. ચડ્ડી બનાવીએ તો 5 રૂપિયા ચડ્ડી સીવો. દરજી માપ લેવો કહો, ચડ્ડી લંબાઈ કેવડી રાખ્યો તો નીચે વધી જવા દે. દરજીને 3 દિવસથી તાવ આવ્યો. માણસ બહુ અઘરો થઈ ગયો છે. સ્વામીજી મારે વડોદરા કાર્યક્રમ હતો અઠવાડિયા પહેલા, મારો મિત્ર કે મને મારે વડોદરા આવું. મેં કીધું બે જણ, મારી ગાડી હાવ ખાલી છે, હું ડ્રાઈવર બે જ હતા. એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મદ ચોકડી, બોરસદ ચોકડી ને વાસદ ચોકડી, આખો રફ રોડ છે. મને કીધું ભાઈ ગાડી અહીં ઊભી રાખો. મેં કા? મને કે મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એની મને આજે ખબર પડી. મેં કહું તારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એની ખબર આજે પડી કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડાયવર્જન છે બુદ્ધિ વગરના. ઓઘરી આઈટમ હો આ, એ ડ્રાઈવર છે ને ડાયા અર્જણ વાત. મને હમણાં મેલેરિયા થઈ ગયો, હું ડૉક્ટરને બતાવવા ગયો. હું સારા ડૉક્ટરને બતાવે, મારી આગળનો એક દર્દી હતો, એને એક બીમારી, એક બીમારી ડૉક્ટરને. દર્દી બીમાર હોય તો બરોબર છે, ડૉક્ટરે બીમાર ટેબલ ઉપર બેસાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર સવારે પહેલાં આખું સાંભળજો, ડૉક્ટર સવારે ખૂટું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય, પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડૉક્ટર
એટલે મને આમ મને દવા આપો દેટ. એક બીમારી ડોક્ટરની હતી કે હું એક ગોળી હમણાં એ બપોરે અને હું એ સાંજે અને હું એ રાતે અને હું એ સવારે ઉઠો તો લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આ બાંધો છે કે આ પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે હું મારા હું દવા હું ખાનામાંથી હું હજી હું કોઈ હું હાજો હું ગયો હું નથી. હું તો રિક્ષા કરીને વયો ગયો ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો દવાખાને ગયો તો પાછો ઓલો વારો આવ્યો. નેકવા તે દિવારો જ લાગે છે. આ વખતે બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દો, તમારું દરજ મને મારું તમને બાય.